આજ્ઞા. પરમ પૂજ્ય સ્વામી બાપા, આજ્ઞા વિના જે આવો કેમ રાજી અમે નહીં રતી, વચન પ્રમાણે જે વર્તે તે ઉપર પ્રસન્ન હતી. શશિ સુરજ શેષ સિંધુ સર્વે રહે અમારા વચનમાં, વારી વસુધા વહની મૃત ડરે વળી મનમાં, ભવ બ્રહ્મા ભૂલે નહીં ડરે વચનથી દિગપાળ, સુરાસુર ઇન્દ્ર અંબા કંપે વચનથી કાળ, તિહ સર્વે જેમ જાણે જે વળા થયા વચનથી, એવા વચન આજના તમે જાણ્યા છે કે જાણ્યા નથી, એવા વચન જો જાણો અમારા તો પાડો સહુ સુજાન, એવું ન મનાય અંતરે તો કેમ માન્યું છે કલ્યાણ. હવે મહારાજે ભક્તિનતામની અંદર આ વાત નિષ્ફળ સ્વયં લખી છે. મહારાજે બોલ્યા અને વાત કરી છે કે ભગવાનની આજ્ઞા પાડવી એ સર્વથી વિશેષ, અને આજ્ઞાથી મોટો થવાય છે. જેટલી ભગવાનની આજ્ઞા પડે એટલા આત્મસત્તારૂપે, આજ્ઞા જેટલી પડે એટલો આત્મસત્તારૂપે, આમ તો થવાય એવું નથી, દેહ સાથે છે, દેહ ને બે. અત્યારે આજ્ઞા પાડીને આ શિબિરમાં બધા આવ્યા છો એટલે આત્મસત્તારૂપે બધા બેઠા છે, કારણ કે ઘર બહાર નોકરી ધંધો વ્યવસાય હેલ્પ હેલ્પ ફરવા જવાનું બાટ્યો બાટ્યો જવાનું બધું મૂકીને અહીં આવી ગયા છે. મનને સ્થિર અહીં કર્યું છે ને બધા, એ પાછું રાખજો ને કે ત્યાં ઉપડી જશે મહાદું. એટલે શું આ આજ્ઞા પડી ભાઈ આપણે શિબિરની અંદર આવી રીતનો પ્રોગ્રામ છે તો બધા આવું તો આવી ગયા. એટલે જેટલું એ ઘર મુકાઈ ગયું બહાર મુકાઈ ગયું ધંધો મુકાયું એટલું આત્મસત્તારૂપે થયા, અને એવી રીતે આજ્ઞા પાડતા પાડતા આ સત્સંગ કરતા કરતા આપણે આત્મસત્તારૂપે થઈ જાઓ. એટલે ભગવાનની જેટલી આજ્ઞા પડે, સંતની જેટલી આજ્ઞા પડે એટલી આપણી મોટપ છે, એટલે આપણે આત્મસત્તારૂપે છે એટલું આપણને સુખ પણ છે. તો આ એક પ્રસંગ છે, એટલે આ થોડો મારો પ્રસંગ તમને કહી દઉં ગયો કે આ સારંગપુરમાં આપણે દરવાજો છે, જે ગામ તરફનો મોટો દરવાજો છે ને, બધા જે ગયા છે સારંગપુરે, એ ગામ તરફનો મોટો દરવાજો જે પથ્થરથી બાંધ્યો છે એ દરવાજાનું કામ ચાલતું, અને દરવાજાથી બહાર ગામ તરફ જઈએ એટલે પુલ બાંધ્યો છે તરત. હવે એ પુલ છે એ બાંધવાનું કામ ચાલતું હતું. એક ઘડી હું ત્યાં સારંગપુરમાં કોઠારી હતો અને અર્જુન કાકા મિસ્ત્રી આપણા એન્જિનિયર હતા એટલે એ કામ કરાવતા હતા, અને હું ત્યાં આવ્યા એટલે પછી અમારે અર્જુન કાંકાને થોડી વાત થઈ કે આ સ્વામી એ 24 ફૂટ પહોળો પુલ કર્યો છે, આપણા ગામ તો હાવ નાનું છે 1200 નું, બીજા વાર કોણ વધારે આવે એ આવે તો એમ કે પુલ જરા ઓછો હોય તો ખર્ચ ઓછો થાય, ગણતરીની આ વાત. એટલે સ્વામી 16 ફૂટ કર્યો છે આપણે કહીએ. હવે સ્વામીની દ્રષ્ટિ તો આગળની હતી, અમારે કંઈ એટલી દ્રષ્ટિ નહીં, કારણ કે તો બધું પરંપરામાં જાણતા હતા. એટલે એમને કહેલું આટલું, એટલે અમે કહ્યું કે આપણે હવે 16 ફૂટનો કરીએ તો ચાલે, કંઈ વાંધો આવશે નહીં. એટલે અર્જુન કાકાને મેં કરીને વિચાર કર્યો, પછી હું અટલાદરે ગયો એટલે પછી ત્યાં સ્વામીએ સમાચાર પૂછ્યા અને પછી કહ્યું કે દરવાજાનું કામ ચાલે છે, સરસ રીતે ચાલે છે. તો કે બીજું શું, તો આ પુલની વાત હતી, આપણે તો 24 ફૂટનો પહોળો કરવાનો કયો છે પણ કદાચ 16 ફૂટ કરીએ તો વાંધો નહીં, 16 ફૂટમાં અપડાઉન તો મોટર કરે ને, એટલે મૂકું ચાલે. એટલે વધારે પહોળો કરીને શું કામ છે, ગામ કેટલું મોટું નથી, એટલે મૂકું અર્જુન કાકાની પણ ઈચ્છા છે. એટલે સ્વામી તે ઘડે કંઈ બોલ્યા નહીં કે તને ખબર નથી આમ છે તેમ છે એવું ના બોલે, મોટા પુરુષે જાણ્યું કારણ અત્યારે વાત નહીં. પછી ધીરે ને થોડી વાર થઈ એટલે ફરી પાછી સભા થઈ, એટલે સાંજે અમારે 4-5 વાગે વાત થઈ છે, પછી સાંજે પછી રાતની સભા થઈને એટલે સ્વામીએ પ્રકરણ કઢાવ્યું. આ પ્રકરણ મને કહેવાય છે, કયું પ્રકરણ છે
આ ભક્તિન ટાઈમનું 86મું પ્રકરણ છે. હા, બધા યાદ રાખજો, જયારે જયારે તમને કંઈ આવું આવે ત્યાં 86નું પ્રકરણ વાંચજો, કે આ ભગવાનને શું વિચાર છે તે આપણને ખ્યાલ આવશે. 86નું પ્રકરણ છે અને એની અંદર આ વાત લખી છે કે આ બધી વાત. એટલે સ્વામીએ કહ્યું જો આ બધાની અંદર વાંચ્યું અને પછી વાંચ્યા પછી આ બધા મેં વાંચ્યું ને અત્યાર સુધી, આજ્ઞા બધા પાડે છે, બધા આજ્ઞાથી મોટો થઈ છે, આજ્ઞા પડે કલ્યાણ છે, આ છે તે છે. હવે આ પ્રમાણે જો આપણે છે તો આપણે કેમ સમજવું? મને કહે છે તારે આપણે આ વાત છે આવી, હવે કેમ સમજવાની અંદર? એટલે મેં કહું મારા બરોબર છે. તો કે શું બરોબર? મેં કહું 24 ફૂટનો કરવાનો, એ 24 ફૂટનો આવે કરવાનો, બીજો આમાં વિચાર આવે કરવાનો નહીં. કારણ કે આપને રાજી કરવા માટેના છે અને આ તો આપણું મનધાર્યું થયું કહેવાય. એટલે તમે કહ્યું એ પ્રમાણે સ્વામી આત્મિક આશીર્વાદ બરોબર. એટલે કહેવાનું શું છે કે આ મોટા પુરુષની આજ્ઞા પાડીએ તો રાજીપોત થઈ જાય અને એના રાજીપણમાં ફળ છે. અત્યારે રહીએ છે, ફરીએ છે, આ બધું થયું છે ને જે કંઈ તમે બધા બેઠા છે એનું ફળ છે, એની પ્રેરણા છે દરેકની અંદર. એ છે આપણે કોઈ કરતા છે નહીં, ભગવાન છે એ આપણા દ્વારા કોઈ કામ કરાવે છે, બાકી કરતા ભગવાન છે, એના મરજી સિવાય કંઈ થતું નથી. એટલે એમના આજ્ઞા છે, એટલે ગુરુ કૃપા અને ભગવાનની આપણે દ્રઢતા ઉપાસના બે દ્રઢ બરોબર રાખીએ તો વાંધો આવે નહીં.